रण उत्सव, जब कच्छ की ये सफेद धरती नए रंग ओढ़ लेती है उत्साह के, उत्सव के। किसने सोचा होगा कि इस बंजर धरती में इतनी खुशियां भी पनप सकती हैं? ये त्योहार, इसमें खुशबू है मिठास की, मस्ती की, मिट्टी की, इसमें खुशबू है गुजरात की। यहां त्योहार का मजा है हर दिन हर रात में। अरे कुछ दिन तो गुजारो गुजरात में। ફાઇનલી 8 વાગી ગયા છે અને દર શુક્રવારની જેમ આ વખતે પણ આજ પેજ એટલે કે જલસો ફેસબુક પેજ ઉપરથી ફરીથી અમે લાઈવ આવી ગયા છીએ લાઈવ જેમિંગ કરવા માટે. બાય ધ વે આ કેપ્શનની ઉપર લખેલું છે કે એપિસોડ 60, આ અમારો લાઈવ જેમિંગનો 60મો એપિસોડ છે. ને દર અઠવાડિયે અમે આ લાઈવ જેમિંગ કરતા હોઈએ છીએ, જેમાં અલગ અલગ પ્રકારના કલાકારો આવે, એટલે સુગમ સંગીતના કલાકારો આવે, ભક્તિ સંગીતના કલાકારો આવે અને લોક સંગીતના કલાકારો પણ અહીંયા આ જલસોના સ્ટુડિયોમાં પધારે. ને તેવા 60 કલાકારો સાથે અમે લાઈવ જેમિંગ કર્યું છે, એટલે કે 52 વત્તા 8 એટલે કે 1 વર્ષ અને બીજા ઉપર 2 મહિનાથી અમે સતત લાઈવ જેમિંગ કરી રહ્યા છીએ અને તમારા સુધી ગુજરાતી સંગીતને પહોંચાડી રહ્યા છીએ. આજે આપણા બધાની નજીકનું આપણે એ ગીત, એ સંગીત સાંભળીએ ને તો આપણને એક માટીની સુગંધ આવે, જે હવે જે પેલો વરસાદ આવવાનો છે ને ત્યારે જે સુગંધ આવે ને એ સુગંધ આ ગીતો આપણે સાંભળીએ ને ત્યારે આપણને આવતી હોય છે. આ ગીતો એટલે લોક સંગીતના ગીતો, અને લોક સંગીતના આવા ગીતો જેને રાષ્ટ્રીય કવિ જેમને કહેવાય છે એવા ઝવેરચંદ મેઘાણી કહે છે કે લોક સંગીત એ વનવગડાના ફૂલ છે. એવા વનવગડાના ફૂલ જેવા લોક સંગીતના ગીતો આજે આપણે આ લાઈવ જેમિંગમાં સાંભળવાના છીએ. એટલે હવે આ વિડીયો તમે તમારા જેટલા પણ મિત્રો હોય તેની સાથે તમે શેર કરો. તમારા ઘરમાં જેમને લાઈવ જેમિંગ સાંભળવું ગમતું હોય, લોક સંગીત સાંભળવું ગમતું હોય, તેમને બોલાવી લો. મસ્ત બ્લૂટૂથ સ્પીકર સેટ કરી લો અથવા તમારા જે સિસ્ટમ છે એમાં તમારા ફોનને કનેક્ટ કરી દો અને લોક સંગીત આજે જલસોના આ લાઈવ જેમિંગમાંથી સાંભળવા તૈયાર થઈ જાઓ. તો હવે હું તમને વાત કરું કે આજના આ લાઈવ જેમિંગમાં અમારી સાથે કયા કલાકાર છે. તમને જાણીને આનંદ થશે કે એક એવું વ્યક્તિત્વ કે જેમણે સનેડો શબ્દને આખા ગુજરાતમાં અને એ પછી ભારત અને એનાથી આગળ જઈને આખા વિશ્વમાં પ્રસિદ્ધ કર્યું, લોકપ્રિય કર્યું, એવા મણિરાજ બારોટના દીકરી રાજલ બારોટ આજે આપણી સાથે જોડાવાના છે. રાજલ બારોટ અત્યારે આપણી સાથે જોડાયા છે, તાળીઓ એમના માટે. સો આજે રાજલ બારોટની સાથેના લાઈવ જેમિંગના 60મા એપિસોડમાં કેટલાક કલાકારો પણ છે સાજિન દાવ, જેમના નામ અત્યારે હાલ પૂરતા મને યાદ નથી, ધીમે ધીમે યાદ થઈ જશે. અત્યારે આપણી સાથે ઢોલક અને તબલા ઉપર દશરથભાઈ આચાર્ય, એમની બાજુમાં ઢોલ ઉપર ભાવેશભાઈ નાડિયા, સામે કીબોર્ડ ઉપર અમિતભાઈ પંચાલ અને ઓક્ટાપેડ ઉપર અનિલભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે. અને એ પછી બધાની સાથે સંગત કરશે રાજલ બારોટ. તો લોક સંગીતની ખાસિયત એ છે કે એ આપણને આપણા વતન તરફ પાછા લઈ જાય. આપણે કોઈ પણ જગ્યાએ બેઠા હોઈએ, કોઈ પણ ખૂણે હોઈએ, એ આપણને આપણા વતન તરફ, આપણા દેશ તરફ પાછા લઈ જાય. તો આજના કાર્યક્રમની શરૂઆત પણ એવા જ એક ગીત, આપણા મલકના માયાળુ માનવી, રાજલ બારોટની સાથે. આવો. થેન્ક યુ. જો કે આજે ઘણા બધા ગીતો ગાવાના છે, મારા ગીતો, મારા પપ્પાના ગીતો, ઘણી બધી મોજ કરવાની છે. પણ એવું આ ગીત જે ગાવું છે, મારા એવા ઘણા બધા જૂના ગીતો પણ છે ગાવાના છે જે સદાબહાર છે, અને એવું જ આ ગીત છે. ભૂલ્યા જોને સૌ માનવીજ રે, એય તો હઈ થી હોય હિતાર, એયના મીઠા આ ભૂલ્યા જોને સૌ માનવીજ રે, એય તો હઈ થી હોય
કહેતા એ આપણા મલાકના માયાળો માનવી આપણા મલાકના માયાળો માનવી માયા મેલી ને વયા માયા મેલી ને વયા માયા મેલી ને વયા જાશુ મારા મેરબા હાલો ને
વિચાર કરો કે કાર્યક્રમનો આગાઝ આવો છે તો એનો અંજામ તો ક્યાં પહોંચશે. બાય ધ વે, મને અત્યારે એક સરસ મજાની કવિતા મળી છે. સૌરાષ્ટ્રની રસધાર તમને ખ્યાલ છે, ઝવેરચંદ મેઘાણીએ ઘણી બધી લોકવાર્તાઓ તેમાં લખી છે અને તેમાંનો એક દુહો અત્યારે મારી સાથે છે કે મન મેલા તન ઉજળા બગલા કફર કઢંગ, મન મેલા તન ઉજળા બગલા કફર કઢંગ, ઉનસે તો કાગા ભલા તન મન એક જ રંગ. અને અત્યારે આપણે સૌ એક જ રંગમાં રંગાઈ ચૂક્યા છીએ, એ છે આ લોક સંગીતનો આપણા ગુજરાતીપણાનો રંગ, જે અત્યારે આપણી સાથે રાજલ બારોટની સાથે આપણે એ માણી રહ્યા છીએ. અત્યારે બાય ધ વે એક ખાસ કમેન્ટ અત્યારે મને મળી છે જેમાં જિજ્ઞેશ કવિરાજ અત્યારે આ કાર્યક્રમ માણી રહ્યા છે ને કહી રહ્યા છે કે વાહ મોજ મોજ એવું કહી રહ્યા છે. જિજ્ઞેશભાઈ, અમે તમારી હાજરીની નોંધ લઈએ છીએ અને સાથે મારે જેટલા પણ લિસનર્સ અને વ્યુઅર્સ જોડાયા છે તેમને ખાસ કહેવું છે કે જિજ્ઞેશભાઈનું એક સરસ મજાનું ગીત જલસો એપ્લિકેશન ઉપર લોન્ચ થયું છે, હાલ પૂરતો ઓડિયો છે. બાય બાય બેવફા એ ગીતનું નામ છે અને હવે ટૂંક જ સમયમાં તેનો એક મસ્ત વિડીયો પણ આવવાનો છે, જે તમે જોવાનું ચૂકતા નહીં. જલસોના આ ફેસબુક પેજ પર જ્યાંથી તમે આ લાઈવ વિડીયો જોઈ રહ્યા છો ત્યાં જોવા મળશે અને સાથે જલસો મ્યુઝિક એપ એ નામની એક યુટ્યુબ ચેનલ પર છે ત્યાં પણ તમે આ વિડીયો જોઈ શકશો. પણ હવે આપણે વધારે આગળ વધીએ, લોક સંગીતના રંગને ઓર માણીએ રાજલ બારોટની સાથે. મેમ, હવે આગળ કયું ગીત લઈએ છીએ? બહુ સરસ એવું ગીત છે, જૂનું ગીત છે, ઘણા એવા ગીતો છે, આપણે બધાની ફરમાઈશો પૂરી કરશું ધીરે ધીરે, પણ મને આ ગીત ખૂબ ગમે છે. ત્યારે જૂને કોટે મોરટ હુકિયા, જૂને કોટે મોરટ હુકિયા, હોને ઉલી વાદા એ પણ મારા રુદાને રાણો હાંભર્યો જ રે, એ દીદી આવી યશાઢી બીજ, પણ મારા મારા રુદાને રાણો હાંભર્યો જ રે, એ દીદી આવી યશાઢી બીજ. એ વાવાયા
અત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવી ચૂક્યો છે, દક્ષિણ ભારતમાં પણ વરસાદ આવી ચૂક્યો છે, અને હવે અહીંયા બસ પડું પડું થાય છે ત્યારે આવા ગીતો વરસાદને ઓર નજીક લઈ આવે છે, એવું પર્સનલી હું માનું છું. બાય ધ વે રાજલબેન, અત્યારે જિગ્નેશ કવિરાજ જોઈ રહ્યા છે આપણું લાઈવ જેમિંગ, અને એમણે ખાસ એક કમેન્ટ કરી છે જે એમનું, એમણે જ્યારે અહીંયા આવ્યા હતા વેલેન્ટાઇન્સ ડે માટે ત્યારે એમણે આ ગીતની ખાસ ફરમાઈશ કરી હતી કે જ્યારે તમે આવો ત્યારે એમને કહેજો. એ ગીત છે લીલી તુવેર, સુકી તુવેર, લીલી તુવેર, એ ગીતની ફરમાઈશ કરી છે. સાથે બીજી કેટલીક ઘણી બધી, ખાસ તો હા લીલી તુવેર માટેની ફરમાઈશ છે. એ સાથે વિજય વાઘેલા કહી રહ્યા છે કે તમારી તલવારબાજી પણ બહુ મસ્ત છે. ઓ થેન્ક યુ વિજયભાઈ, થેન્ક યુ સો મચ વિજયભાઈ. ભાવેશ બારોટ કહી રહ્યા છે નાઈસ. ભીખા ગોયલ કહી રહ્યા છે મોગલ આવે નવરાત્ર રમવા, તેની ફરમાઈશ છે. અનિતા પ્રજાપતિ કહી રહ્યા છે ક્યા બાત હૈ, લવ યુ સો મચ, થેન્ક યુ સો મચ અનિતા પ્રજાપતિ. ટીઆર જીતેન્દ્ર વાઘ કહી રહ્યા છે એક દંતા ગીત સંભળાવો. ધર્મેશ ઠાકોર જય માતાજી કહી રહ્યા છે રવિ સાઉન્ડ દૂરથી સલામ, એની ફરમાઈશ કરી રહ્યા છે. એ આપણે જિગ્નેશભાઈ આવ્યા હતા ને તેનું લાઈવ જેમિંગના કેટલાક છૂટા કરેલા ટ્રેક્સ છે જલસો એપ્લિકેશનમાં અવેલેબલ. તમે જલસો એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરો. એ ગીત એમના અવાજમાં વધારે મજા પડશે, એમના રાજલબેનના અવાજમાં લીલી તુવેર ને બીજા જેટલા પણ લોકગીતો છે ને એની મજા ઓર છે. આપણે આગળ વધીએ. તખુબી વાળા કહી રહ્યા છે વીર રામાવાળા, એ એની ફરમાઈશ કરી રહ્યા છે. સાથે લીલી તુવેર સુકી તુવેર ગાઓ, એની ખૂબ ફરમાઈશ આવી રહી છે. એક દંતા ગણપતિની પણ સાથે ફરમાઈશ છે. વિક્રમ ડાભી કહી રહ્યા છે, મેરુ લુની કહી રહ્યા છે જલસોમાં રાજલ બારોટની બૂમા બૂમ, થેન્ક યુ સો મચ મેરુભાઈ. વીકે બાપુ થરડ કહી રહ્યા છે લીલી તુવેર સુકી તુવેર ગાઓ. ઘણી બધી કમેન્ટ્સ છે, ફરમાઈશ છે. અને હા, દિલીપ ગાંગડિયા એવું કહી રહ્યા છે રંગભીની રાધા ને લઈ બેઠા બાધા. કેટલી કમેન્ટ્સ, કેટલી ફરમાઈશ તમારા ઉપર છે. બનતી કોશિશ હું કરીશ બધાની ફરમાઈશ ધીરે ધીરે પૂરી કરવાની. અને લીલી તુવેર સુકી તુવેર ની ફરમાઈશ છે જો કે ખૂબ સરસ લગ્ન ગીત છે. મારા પપ્પા ગીત બહુ ગાતા હતા ત્યારે. એ લીલી તુવેર હુકી તુવે, લીલી તુવેર હુકી તુવે, એના બોધા ભરા રે રેશમી રૂમાલવાળા, રેશમી રેશમી રૂમાલવાળા, રેશમી રૂમાલવાળા. લીલી તુવેર હુકી તુવે, લીલી તુવેર હુકી તુવે, એના બોધા ભરા રે રેશમી રૂમાલવાળા, રેશમી પગે મોજડી ભલવા વાળા એવા રે રેશમી રૂમાલ વાળા, રેશમી રૂમાલ વાળા. કોને ઝોલા ને હાથે લાકડી, કોને ઝોલા ને હાથે લાકડી બનાવી
રેશમી રૂમાલ વાળા, રેશમી રૂમાલ વાળા. સૌથી વધારે ફરમાઈશ આવી હતી એ એક ફરમાઈશ આવી ગઈ છે. બાય ધ વે, રાજલબેન પાસે બીજી કેટલીક એમનું લિસ્ટ પણ છે જેમાં એમના ખાસ ગમતા ગીતો છે, એમના પપ્પાના પણ યાદગાર ગીતો છે, એ બધા જ આવશે અને સાથે ઘણી બધી ફરમાઈશ છે. એમાં આપણે આગળ વધીએ તો જિજ્ઞેશ કવિરાજ કહી રહ્યા છે બાય બાય બેવફા, જો તમને આવડતું હોય તો. ઓકે, પ્રયત્ન કરીશું, અમે બને તેટલા પ્રયત્નો કરીશું કે તમારી ફરમાઈશ અમે અહીંયા લાઈવ જેમિંગમાં લઈ શકીએ. સાથે વીકે બાપુ થરડ કહી રહ્યા છે ગુજરાતી લેરી લારા ગાઓ. નેહાબા ચાવડા કહી રહ્યા છે મણિયારો આવ્યો. નિખિલ કાકરેચા એ કહી રહ્યા છે હા મોજા ભલે ભલે રાજલ, એમ કહી રહ્યા છે. અનિતા પ્રજાપતિ કહી રહ્યા છે કે જલસો સ્ટુડિયો ને અમારા બાપા સીતારામ, બાપા સીતારામ સર આપ કોબી, થેન્ક યુ. અને રાજલ બારોટ મેમ કોબી, જય માતાજી. અજય બારોટ કહી રહ્યા છે થેન્ક્સ ટુ જલસો કે આવા કલાકારોને લાઈવ સાંભળવાનો મોકો અમને આપો છો, સો થેન્ક્સ લોટ ફોર ટુ હુલ જલસો ટીમ. યસ અજયભાઈ, અને જેટલા પણ વ્યૂઅર્સ અત્યારે અમારી સાથે જોડાયા છે તેમના માટે ખાસ કે છેલ્લા 60 અઠવાડિયાથી અમે આ લાઈવ જેમિંગ કરી રહ્યા છીએ માત્ર એક જ મોટિવ સાથે કે અમે તમારા સુધી ગુજરાતી સંગીત અને સાહિત્યને પહોંચાડવાની એક નાનકડી કોશિશ કરી રહ્યા છે. તેમાં જલસો નામની એક એપ્લિકેશન છે કે જેનું આ ફેસબુક પેજ છે, તમે જલસો એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો અને ત્યાં રાજલબેન જેવા બીજા ઘણા કલાકારોને પણ સાંભળી શકો છો અને સાથે ખૂબ જાણીતા લેખકો કવિઓની રચનાઓને એટલે કે તેમની કવિતાઓ એમની વાર્તાઓને પણ જલસો એપ્લિકેશનમાં સાંભળી શકો તેમ છો. ઓકે, આગળ વધીએ ત્યારે શાહ ઉર્વિશ કહી રહ્યા છે બેન મણિરાજ બારોટ મારા ફેવરેટ સિંગર છે અને મારી ફરમાઈશ પૂરી કરશો તો બેન હું સમજીશ કે આજે મને દોસ્ત મણિરાજભાઈના આશીર્વાદ મળ્યા. પણ ઉર્વિશભાઈ તમારી ફરમાઈશ આમાં નથી દેખાતી તો પ્લીઝ ફરમાઈશ ફરીથી લખી આપજો, કદાચ પાછળ જતી રહી હોય તો અમને દેખાય નહીં હોય. સુરેન્દ્રસિંહ વાઘેલા કહી રહ્યા છે આઈ જવાની આઈ, રાજલ બારોટનું ફેમસ ગીત. રાજલ બારોટના ઘણા બધા ફેમસ ગીતો પણ આજે આવવાના છે, ગોમડા છોડી શહેરમાં આવ્યા એ પણ આજે, ફેશન એ ગીત પણ આજે આવવાનું છે. પણ અત્યારે રાજલબેન ફરમાઈશમાંથી કે તેમના લિસ્ટમાંથી કયું ગીત લે છે? અત્યારે જે ફરમાઈશ આવી રહી છે બેવફાની અને પ્રેમીઓની લાગે છે કે ઘાયલ દિલો વધારે બેઠેલા લાગે છે, તો એમના માટે જો કે મારું જ ગાયેલું ગીત છે પ્રેમીઓ માટે. જો કે પહેલાંના જમાનામાં જ્યારે પ્રેમ થતો એટલે પ્રેમી પ્રેમિકાનો ઝઘડો થતો એટલે એકબીજાને મનાઈ લેતા રિહામણા મનામણા કરી, પણ જો કે હાલના જમાનામાં હર્ષભાઈ આ કળ્યું છે
અત્યારે તો જ્યારે ઝઘડો થાય ને પ્રેમી પ્રેમિકાનો, એટલે કેવું ગીત ગાય. મેં જ ગીત ગાયેલું છે મારા આલ્બમમાં ડીજે દિલ્હી ધડકનમાં, અમિતભાઈ. પ્રેમ ભર્યો દિલ મારું તોડ્યું તને હાય મારી લાગશે, પ્રેમ ભર્યો દિલ મારું તોડ્યું તને હાય મારી. તમારા સુધી ગુજરાતી સંગીત અને સાહિત્ય પહોંચતું રહે, અને એના માટેની એક સ્પેશિયલ એપ્લિકેશન એટલે કે જલસો, જલસો મ્યુઝિક એપ્લિકેશન, જે તમે પ્લે સ્ટોર અને એપ સ્ટોર માંથી ડાઉનલોડ કરી શકો છો, અને તેમાં ઘણું બધું ગુજરાતી સંગીત અને સાહિત્ય અવેલેબલ છે. ગુજરાતી સંગીતની વાત કરીએ ને તો ગઝલ, ગરબા, લગ્નગીતો, ફોક મ્યુઝિક, ફિલ્મી સંગીત. ફિલ્મી સંગીતમાં પણ 1940થી લઈને છેલ્લે આવેલી ગુજરાતી ફિલ્મ સુધીના બધા જ ગુજરાતી ગીતો જલસો એપ્લિકેશનમાં અવેલેબલ છે. ઓકે, તો હવે આગળ વધીએ કમેન્ટ્સ તરફ. જિગ્નેશભાઈ ફરીથી કમેન્ટ કરતા હતા કે વાહ રાજલબેન, વાહ એવું કહી રહ્યા હતા. મહેબૂબ શુક્લા કહી રહ્યા છે કે હા હા રાજલ, તખુભાઈવાળા ફરીથી વીર રામાવાળાની ફરમાઈશ કરી રહ્યા છે. શાહ ઉર્વિશ જે આની પહેલાં હતા, તેમણે ફરીથી ફરમાઈશ કરી છે કે મારી ફરમાઈશ બેન પૂરી કરશો, થેન્ક્સ જલસો ચેનલ. પણ ફરીથી તમારે જે ગીત સાંભળવું છે, જે રાજલબેન પાસે ગીત તમારે ગવડાવવું છે, એ લખીને મોકલો, ફરમાઈશ નથી મળતી એમને. યસ, મુકેશ ઠાકોર કહી રહ્યા છે સનેડો, સનેડો આવવાનો છે. બધા જાણીતા ગુજરાતી ગીતો, તેમના મણિરાજભાઈના બધા જ જાણીતા ગુજરાતી ગીતો આવવાના છે. થોડોક સબર રાખો. રવજી ભરવાડ કહી રહ્યા છે ઠાકર વસે ભરવાડના ઘાટમાં, ઠાકર વસે ભરવાડના ઘાટમાં, તેની ફરમાઈશ કરી રહ્યા છે. મનોજ ભરવાડ અગેન બાય બાય બેવફા રાજલબેન એવું કહી રહ્યા છે, પણ એક સરસ મજાનું ગીત અત્યારે તેમણે ગાયું છે. સાથે વીકે બાપુ થારળ કહી રહ્યા છે ફરીથી ગુજરાતી લહેરી લાલા ગાઓ. સો આટલી કમેન્ટ્સ છે, રાજલબેન ઉપર છોડીએ છે કે તે કયું ગીત ગાઈને આગળ વધે છે. ઘણા બધા, પહેલાં તો જેટલા લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે અને અત્યારે લાઈવ જોઈ રહ્યા છે તે સૌને મારા જય માતાજી, અને થેન્ક યુ. ફરમાઈશ લગતા રહો, મારાથી બનતી કોશિશો કરીશ આપ સૌની ફરમાઈશ પૂરી કરવાની. જો કે મારા રબારી ભરવાડ માલધારી સમાજ માટે ગીત ગાવું છે ત્યારે. હે ઉભલી રે ને તું ગોવાની રે,
કરી રહ્યા છે અને કરશે જ બધા મારા પપ્પાની યાદમાં. હવે મારે ગીત ગાવું છે મારા પપ્પાને યાદ કરીને, મારા પપ્પાના સૌ ચાહકો માટે, મણિયારો. Money on one.
શેરીઓમાં ઘૂમે રે મણિયારો, દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો, રાજલ બારોટ ને જલસોના ફેસબુક પેજ ઉપરથી લાઈવ જેમિંગમાં. જલસો બેઝિકલી એક મ્યુઝિક એપ્લિકેશન છે જે તમે પ્લે સ્ટોર અને એપ સ્ટોર માંથી ડાઉનલોડ કરી શકો તેમ છો. ભાઈ અત્યારે જેટલા પણ સંગીતકારો એક સરસ મજાની મેડલીમાં આપણને મજા કરાવી છે તેમની ઓળખાણ તમને આપી દઉં. મારી બાજુમાં અત્યારે બેઠા છે તબલા અને ઢોલક ઉપર દશરથભાઈ આચાર્ય, એમની બાજુમાં ભાવેશભાઈ નાડિયા ઢોલ ઉપર, સામે કીબોર્ડ ઉપર અમિતભાઈ પંચાલ, અને ઓક્ટાપેડ ઉપર તેમની બાજુમાં અનિલભાઈ પરમાર, અને એમની સાથે અત્યારે જોડાયા છે રાજલ બારોટ જલસોના આ લાઈવ જેમિંગમાં. બધે આજકાલ છે ને લોક સંગીતનો પણ પ્રકાર સહેજ સહેજ બદલાઈ રહ્યો છે. તમે અહીંયા એક વસ્તુ નોટિસ કરી,
રાજલબેનની એક તરફ માત્ર હેન્ડ્રમ્સ છે, એટલે કે હાથથી વાગતા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, અને બીજી તરફ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. અને આ લોકસંગીતની પણ આ જ મજા છે, તમને જે રીતે ગમે તે રીતે માણો, તે રીતે ગાઓ. આ લોકસંગીતનો જલસો અત્યારે આપણે કરી રહ્યા છે, સરસ મજાની બેઠક જમાવી દીધી છે, ડાયરો જામી ચૂક્યો છે, અને હવે આપણે કેટલીક કમેન્ટ્સ વાંચીએ. તેમાં ભુવાજી મહેશ કહી રહ્યા છે, હા પાટણની કોયલ, હા. સુરેન્દ્રભાઈ, સુરેન્દ્રસિંહ વાઘેલા કહી રહ્યા છે, સોડી સડક વચ્ચે સાપરું ના બાંધીએ, એની ફરમાઈશ થઈ રહી છે. સાથે સુરેન્દ્રસિંહ વાઘેલા ફરીથી કહી રહ્યા છે, ગોગો લાડકો રે. નાવડિયા યોગેશ કહી રહ્યા છે, રોણા શેરમાં. અક્ષય ગોયલ કહી રહ્યા છે, રાજુડીને શાંતાડી, તેની કમેન્ટ કરી રહ્યા છે. બનશે તેટલી વધારે કમેન્ટ્સ લેવાની અમે કોશિશ કરીશું. ઠાકોર પ્રકાશ, ઉવારસદનો ટાઈગર કોણ છે અહીંયા? એ ટાઈગર અહીંયા નથી, પણ જો તમે જેને પણ કહેવા માંગતા હો, એ ટાઈગર ત્યાં બેઠા લાગે છે, ત્યાં બેઠા હો તો તેમને પણ વાવા, અને અહીંયા રાજલબેનને પણ વાવા. યસ, શાહ ઉર્વિશની કમેન્ટ ફાઇનલી આવી છે, બેન આજે તમે નોતરડામાં ડુંડો સોંગ નહીં ગાઓ તો હું ક્યારેય ઓનલાઈન નહીં આવું. સરસ્વતી માની સોંગ ઉર્વિશ શાહ. ઉર્વિશભાઈ, આટલા તમે ચિંતા ના કરો, હજી ઘણો સમય બાકી છે, આરામથી બેસો, 10 વાગ્યા સુધી અમે છીએ. રાજલબેન તમારી ફરમાઈશ પૂરી કરશે એની ખાતરી આપીએ છીએ. ભાટી વિરમસિંહ ખવડા કહી રહ્યા છે કે લેરી લાલા. સાથે જળકમળની પણ ફરમાઈશ છે દિલીપભાઈ તરફથી. પ્રકાશ ભદ્રેશ્વરા કહી રહ્યા છે, જિજ્ઞેશ કવિરાજ તને આવ્યા હતા ત્યારે જે મોજ આવી હતી એ છે, પણ જલસો પડી ગયો જોરદાર. થેન્ક યુ સો મચ, ફરીથી એક જલસો પડી રહ્યો છે તેવું તેઓ કહી રહ્યા છે. રાજલનો સ્વર દરબાર એવું કહી રહ્યા છે પરમાર બલદેવભાઈ. સીજડી તલાવડી તેની પણ ફરમાઈશ છે, ઘણી બધી ફરમાઈશ છે, તેને અમે લેવાની કોશિશ કરતા રહીશું. પણ અત્યારે રાજલબેન તરફ આગળ વધીએ, કયા ગીતની તરફ તમે આગળ જઈ રહ્યા છો? એવું ગીત ગાવું છે, દેશી લોકગીત છે, મારા પપ્પા ગીતો આ ગાતા. ચકાસણની પાણે રૂડા ઢોલી ના ડમકે, ચકાસણની પાણે રૂડા ઢોલી ના ડમકે, એ ચકાસણની પાડે રૂડા ઢોલી ના ડમકે, જલસો સુડ્યો માયા જે ઢોલી ના ડમકે, દશક ભઈને જીલાણા કુંડિયા, અરે ભાવેશ ભઈને જીલાણા કુંડિયા, એ દેશુ કઈ જમાના નાની ર ઓઢા જામો તલપા દમણી, દેશુ કઈ જમાના નાની ર ઓ
કાશણની પાણી રૂડા ઢોલી ડાંડમકે કાશણની પાણી રૂડા ઢોલી ડાંડમકે Thank you.
રે ગોગો લાડકો રે પીવા દૂધા હો નાનો આટકો રે ગોગો લાડકો રે ગોગો લાડકો રે પીવા દૂધા હો નાનો નાનો આટકો રે ગોગો લાડકો રે ગોગો લાડકો રે પીવા દૂધા હો નાનો આટકો રે યે દૂધ પી લે ગોગા દૂધડા પી લે ગોગા દૂધ પી લે બાપા દૂધડા પી લે ગોગા પૂજાય બાપુ મારો અઢારે નાથમાં કહવાયું નાવાને ધર્મોડા ગમશે ગમન પૂરા મારા ગોગાજી નું ગમશે મારો પોતાનો શે નથી પારકો રે ગોગો લાડકો રે ગોગો લાડકો રે પીવા દૂધા હો નાનો ભગતો કેસે હવનું એને ધ્યાન છે ઓ મારો ગોગો તો મારો ભગવાન છે ભગતો કેવાલા હવનું એને ધ્યાન છે મારો પોતાનો શે નથી પારકો રે સૌથી જબરો બાપાનો ફૂંફાડકો રે ગોગો લાડકો રે ગોગો લાડકો રે પીવા દૂધા હો નાનો આટકો રે મજા પડી રહી છે ને ત્યારે મને એક સરસ મજાની પંક્તિ યાદ આવે છે કે ન કંઈ આ પાર લાગે છે ન કંઈ ઉ પાર લાગે છે મહેશ દાવડકર કરીને કવિ છે તે લખી રહ્યા છે કે ન કંઈ આ પાર લાગે છે ન કંઈ ઉ પાર લાગે છે અહીં ક્ષણ ક્ષણને બસ જીવી જવામાં સાર લાગે છે અને એ જ ક્ષણે ક્ષણને અત્યારે આપણે માણી રહ્યા છીએ જલસોના આ લાઈવ જેમિંગમાં જેનો અત્યારે 60મો એપિસોડ ચાલી રહ્યો છે બધે જલસો એક એવી મ્યુઝિક એપ્લિકેશન છે કે ત્યાં તમને ઘણું બધું મબલક માત્રામાં તમને ગુજરાતી સંગીત અને સાહિત્ય બંને એક સાથે મળી રહેશે જલસો એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો પ્લે સ્ટોર અને એપસ્ટોરમાંથી હમણાં જ આ જેવો લાઈવ વિડીયો પતે એ પછી તમે તરત જ પ્લે સ્ટોર એપસ્ટોરમાં જાઓ અને ત્યાં એપ્લિકેશન ડાઉનલોડ કરો અને જો તમે અત્યારે આ લાઈવ વિડીયો મિસ કરી દીધો હોય શરૂઆતનો એકાદ કલાક મિસ કર્યો હોય તો કોઈ ચિંતાની જરૂર નથી કારણ કે જલસો એપ્લિકેશનમાં લગભગ અડધા કલાકની અંદર જ આખું લાઈવ જેમિંગ તમે સળંગ સાંભળી શકશો અને પછીથી આ જે લાઈવ જેમિંગમાં જેટલા પણ ગીતો ગવાયા છે તે પણ તમે ટુકડા ટુકડામાં સાંભળી શકો તેમ છો ઓકે હવે ફરમાઈશ તરફ આગળ વધીએ ત્યારે સતત ફરમાઈશ આવી રહી છે તેમાં લાલુ ભરવાડ કહી રહ્યા છે ઠાકર મારો ગોઢણી મને નથી ખ્યાલ આવતો આના વિશે કોમધણી હોઈ શકે શૈલેષ શાહ કહી રહ્યા છે કે મજા આવી ગઈ જલસો પડી રહ્યો
ફરીથી એક ફરમાઈ છે, એક દંતા ગીત મારા પુત્ર અંશ ધ્રુવને બહુ ગમે છે, સંભળાવો. ચોક્કસ પ્રયત્ન કરીશું. ભગુડાની મોગલમાંનું મોગલ છે મસરાળી, તેની ફરમાઈશ આવી રહી છે. સાથે રવિ ઠાકોર કહી રહ્યા છે ચાંદાને પૂછા તારો સે. ઓકે, આ હિન્દી ગીત અત્યારે અમે આ એપ્લિકેશન માટે ને આ ફેસબુક પેજ ઉપર અમે બને ત્યાં સુધી નથી લેતા, કારણ કે અમે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે બને તેટલું વધુ ગુજરાતી સંગીત તમારા સુધી પહોંચે. જાણીતું અજાણીતું જેટલું પણ ગુજરાતી સંગીત છે એ તમારા સુધી પહોંચાડવાની અમારી નેમ છે, જે અમે અત્યારે જલસોના લાઈવ જેમિંગ થ્રુ કરી રહ્યા છીએ. ચિરાગ ચૌધરી કહી રહ્યા છે કે મણિયારો મણિયારો ગવાઈ ચૂક્યો છે, તે તમે સહેજ મોડા પડ્યા છો તે બાબતે. રવજી ભરવાડ કહી રહ્યા છે ઠાકર વસે ભરવાડના ઘાટમાં. સાથે રવિ ઠાકોર ફરીથી એક ફરમાઈશ કરી રહ્યા છે કે વાલાની વેરણ મુરલી ત્રણ તાલીમાં ગાઓ ને. હજી ઘણો સમય બાકી છે, ઘણી બધી ફરમાઈશ પણ લેવાની છે અને ઘણા બધા ગુજરાતી ગીતો ગરબા લોકગીતો પણ રાજલબેન ગાવાના છે. આગળ વધીએ, કયું ગીત અથવા કઈ મેડલી તરફ આગળ વધી રહ્યા છે? હા, પપ્પાનું જ ગીત ગાઈશ. ઘણા બધા પપ્પાના ચાહકો છે અત્યારે, જે લોકો બધા લાઈવ છે મારા પપ્પાના જ ચાહકો છે, અને એમની બધાની ફરમાઈ છે કે મારા મોડી લોકો મારા પપ્પાના ગીતો વધારે સાંભળે, તેમના માટે ખાસ. વાહ 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 વાહ, આ
આ લોક સંગીતની સૌથી સરસ વાત એ છે કે એની બીટ્સ એટલી ઇન્ટરેસ્ટિંગ છે, એટલી મસ્ત છે ને કે તમને આમ જેમ જેમ સાંભળતા જાઓ ને એમ એમ આ મનમાં તરંગો ઉપસતા જાય અને પછી ધીમે ધીમે તમારો પગ આમ ટેપ કરવા લાગે ને પછી તમે આખું શરીર એ બીટની સાથે ઝૂમવા લાગે ને એની ખબર ના પડે. કદાચ તમે પણ અત્યારે એ રીતે ઝૂમવા લાગ્યા હશો રાજલબેનની સાથે. અત્યારે આપ સાંભળી રહ્યા છો લાઈવ જેમિંગ, જે અમે છેલ્લા લગભગ એક વર્ષથી ઉપરના સમયથી કરી રહ્યા છીએ, જેમાં દર શુક્રવારે સાંજે 8-10 અમે અલગ અલગ ગુજરાતી કલાકારો સાથે લાઈવ જેમિંગ કરીએ છીએ, ગુજરાતી જાણીતા અજાણીતા ગીતો સાંભળીએ છીએ. અને એ પછી આ બધું જ કરવા પાછળનો એકમાત્ર મોટિવ એ કે તમારા સુધી ગુજરાતી સંગીત અને સાહિત્ય બંને ખૂબ સુંદર રીતે પહોંચે. અને એના માટે જ અમે એક એપ્લિકેશન શરૂ કરી છે જેનું નામ છે જલસો. જલસો જે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પહેલી ગુજરાતી મ્યુઝિક એપ્લિકેશન છે. જલસો એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરજો, પ્લે સ્ટોર એપ સ્ટોર ઉપર અવેલેબલ છે. જલસો લખવાનું છે તમારે, JALSO, જલસો ડાઉનલોડ કરજો હમણાં જ. વીએ રબારી નોગો કહી રહ્યા છે ખોડિયાર માનું સોંગ્સ ગાઉને પ્લીઝ. આવશે આવશે, હજી ઘણો સમય બાકી છે. સાથે યોગેશ બારોટ, એ ફરમાઈશ પૂરી કરો, પણ તમે ફરમાઈશ ફરીથી એકવાર લખીને મોકલાવો, અહીંયા આવી નથી. સાથે અશા ઉર્વિશ જે આગળ કહી ચૂક્યા હતા કે હું ફરી ક્યારેય ઓનલાઈન નહીં થઉં જો તમે ગીત નહીં ગાવતો, પણ ઉર્વિશ તમારી ફરીથી કોઈ કમેન્ટ અમને દેખાઈ નથી. આવી ગઈ છે ઉર્વિશભાઈની ફરમાઈશ, આવી ગઈ છે એટલે કારણ કે એ કમેન્ટ નથી કરી રહ્યા. એટલે આજ લાઈવ જોડી સંતાર પિન્ટુ કનોડા કહી રહ્યા છે હોકલિયો કયા ગોમે ગયો તો. ઓકે શ્યોર, શ્યોર આવી ગયું છે પિન્ટુભાઈ તમારા માટે. એટલે તમે બનેલા રહેજો, જલસોનું આ લાઈવ જેમિંગ જોતા રહેજો, તમે આ તમારું ગીત સાંભળી શકો તેમ છો. પરમાર અરવિંદ કહી રહ્યા છે કાળજા કેરો કટકો મારો. એ પછી પરમાર બલદેવભાઈ કહી રહ્યા છે કે મોરના ઈંડા ચિતરવા ના પડે, વાહ રાજલબેન જલસો કરાવી દીધો. થેન્ક્સ. ફાઇનલી રાજલબેન તરફ જ આગળ વધીએ, તેઓ કયું ગીત લઈ રહ્યા છે તે સાંભળીએ. પટેલો નારાજમાં ભોકો રે બોલે, મારા પટેલો નારાજમાં ભોકો રે બોલે. કંબા પાણી પીધા, હા ભાઈ હા, એ કંબા પાણી પીધા, હા ભાઈ હા, એ હું કાલિયો ચિયા ગોમ જોતો, હો કાલિયો ચિયા ગોમ જોતો. રબારીઓ નારાજમાં, ભરવાડો નારાજમાં, માલધારી નારાજમાં, ભોકો રે બોલે. દહી દૂધ ખાધા, એ દહી દૂધ ખાધા, એ ભોકાલિયો ચિયા ગોમ જોતો, ભોકાલિયો ચિયા ગોમ જોતો. બારોટો નારાજમાં ભોકો રે બોલે, મારા ચારણો નારાજમાં ભોકો રે બોલે. ગીત મધુરા ગાયા, એ જલસો માં જતા, એ ભોકાલિયો.
કાલિયો ચિયા ગમજો તો જો બાય બાય
જલસોનો સ્ટુડિયો પણ થનગની રહ્યો છે, જલસોના દરેક ટીમ મેમ્બર્સ પણ થનગની રહ્યા છે. અમારી કેમેરાની એક સીમિત રેખા છે જેની બહાર અમે જઈ શકીએ તેમ નથી, પણ આ ફ્રેમની પાછળ જે લોકો છે ને, કેમેરાની પાછળ જે લોકો છે ને, તે પણ નાચી રહ્યા છે, હું પણ નાચી રહ્યો છું ને આખો જલસોનો સ્ટુડિયો પણ નાચી રહ્યો છે. ઓકે, ફરમાઈશ તરફ આપણે આગળ વધીએ ત્યારે યોગેશ બારોટ આપણી સાથે જોડાયા છે, જે કહી રહ્યા છે, ક્યારની એમની કમેન્ટ આવી રહી છે કે મારા વીરા યોગેશ તને ગાડી લઈ દઉં, એ સોંગ સંભળાવો ગવડાવો પ્લીઝ, એના નાના ભાઈ યોગેશની ફરમાઈશ છે, એવું કહી રહ્યા છે યોગેશભાઈ. સાથે સીએસ પટેલ ખોડા એવું કહી રહ્યા છે, બેન ભજન ગાઓ કોઈ. ક્રિશ દેસાઈ કહી રહ્યા છે કે વાડા ના હોય વાઘમાં, રાજુભાઈ પણ કરી રહ્યા છે. મણિયારો નેહાબા ચાવડા કહી રહ્યા છે, મણિયારો નેહાબેન હમણાં જ આપણે ગાઈ ચુક્યું ને, તમારી જ ફરમાઈશ હતી ત્યારે આપણે ગાયો છે. ત્યારે હવે આગળ વાઘેલા રમેશકુમાર કહી રહ્યા છે કે મણિરાજભાઈના ગીતો ગાઓ, તેની ફરમાઈશ છે. ગૌતમ ગોલતર કહી રહ્યા છે દ્વારકાના નાથ તમે મને માયા લગાડી, તેની પણ ફરમાઈશ છે. અવધ દવે કહી રહ્યા છે કે બેન આફ્રિકાથી અવધ દવે ચેહરમાની ફરમાઈશ પૂરી કરાવો. તો બંને તેટલી વધુ ફરમાઈશો અમે પૂરી કરવાની કોશિશ કરવાના છીએ, હજી ઘણો સમય બાકી છે. અત્યારે તમે લોકસંગીતનો જલસો સાંભળી રહ્યા છો જલસો મ્યુઝિક એપ્લિકેશનના આ ફેસબુક પેજ જલસો ઉપરથી. અને અત્યારે જ્યારે તમારી ફરમાઈશો તમે અમને મોકલાવવાની કોશિશ કરી રહ્યા છો ત્યારે મારે બે પંક્તિ યાદ આવે છે. કવિ અનિલ ચાવડા કહે છે કે આપ બોલી ના શકો ઊંચા સ્વરે તો કાનમાં આવી ધીમું ધીમું કહી દો, આપ બોલી ના શકો ઊંચા સ્વરે તો કાનમાં આવી ધીમું ધીમું કહી દો, સાચવે છે આપના સઘળા સ્મરણને આ હૃદયને લ્યો હવે ખિસ્સું કહી દો. એટલે આ હૃદયરૂપી ખિસ્સુમાં તમારી કમેન્ટ્સ મોકલાવી આપો આ કમેન્ટ બોક્સની અંદર. અને હવે આપણે આગળ વધીએ. રાજલબેન, કયા ગીત તરફ આપણે આગળ જઈ રહ્યા? ઘણી બધી ફરમાઈશો આવી રહી છે, જેમ જેમ યાદ આવશે એમ હું ગાઈશ. અને હમણાં જ મારું લાસ્ટ ટાઈમ જે ગીત આવેલું છે ફેશન ની પણ ફરમાઈશ આવી રહી છે, તો ફેશન ગીત ગાવું. જો કે આમ બી આજકાલ ફેશન તો બહુ જ ફાલી છે. શેર મુઆયા રૂપિયા નોણા બહુ કમાયા, એ કમડું સુડીને શેર મુઆયા રૂપિયા નોણા બહુ કમાયા, એ જુનવાણી જામનો ગયો લાગી ગઈ ફેશન ની માય, જુનવાણી જામનો ગયો લાગી ગઈ ફેશન ની માય, કમડું સુડીને શેર મુઆયા રૂપિયા નોણા બહુ કમાયા, હા કમડું સુડીને શેર મુઆયા રૂપિયા નોણા બહુ કમાયા. Hey!
પગની પાની તો ક્યારે ના દેખાતી, ઓ હવે તો જીન્સ પેન્ટ ટીશર્ટ પહેરાય છે, હિન્દી ફિલ્મ ના ગીત ગાવાય છે, એ જુનવાણી જામનો ગયો લાગી ગઈ ફેશન ની માય, જુનવાણી જામનો ગયો લાગી ગઈ ફેશન ની માય, સાડી સુડી કટ મીડી લાયા, ઊંચી એડી ના સેન્ડલ આયા, શેર માયા રૂપિયા નોણા હું કમાયા, આ તમારી ફેશન આ, વોટ્સએપ ના વાયરા રિવાયા, એ જુનવાણી જામનો ગયો લાગી ગઈ ફેશન ની માય, જુનવાણી જામનો ગયો લાગી ગઈ ફેશન ની માય, પછી આ મોબાઈલ આયા, જો કે અત્યારે તો બધા હવે જીઓ વાપરે છે, જીઓ નો જમાનો છે, હા પછી આ મોબાઈલ આયા, આઈડિયા સુડી જીઓ લાયા, એ કમળ સુડી ને શેર માં આયા, રૂપિયા નોણા વો કમાયા, કમળું સુડીને શેર માયા, રૂપિયા નોણા વો કમાયા, કાનુ મારો કાનુ 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 કાનુ મારો એ કાનુ કાનુ મારો કાનુ કાનુ મારો કાનુ કાનુ મારો ગોમ ધણી કાનુ ઠાકર ધણી એ ઠાકર ધણી તને ખમ્મા ગણી 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 દ્વારકાધીશ તને ખમ્મા ગણી હા મોરલી વાળા તને ખમ્મા ગણી 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 જય 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 દ્વારકાધીશ જય ઠાકર જય કા તો તને ખમ્મા ઘણી મારા ઠાકર ધણી એ ઠાકર ધણી તને ખમ્મા ઘણી આ મોર પીછ વાળા તને ખમ્મા ઘણી એ કાનો કાનો મારો કાનો કાનો મારો કાનો કાનો મારો ગોમ ધણી કાનો ઠાકર ધણી દ્વારકાધીશ તને ખમ્મા ગણી આ મોરલી વાળા તને ખમ્મા ગણી ગણી ગણી
સાજિંદાઓ અને કલાકાર આપણને જેટલી મજા કરાવી શકે તેટલી છે ને એ બીજું કોઈ ક્યાંય કરાવી શકે તેમ નથી. અત્યારે આપણી સાથે જેટલા પણ કલાકારો જોડાયા છે તેમની સહેજ ઓળખાણ આપી દઉં. ત્યારે મારી બાજુમાં અત્યારે બેઠા છે દશરથભાઈ આચાર્ય તબલા અને ઢોલક ઉપર, તેમની બાજુમાં ભાવેશભાઈ નાડિયા ઢોલ ઉપર, સામેની તરફ કીબોર્ડ ઉપર અમિતભાઈ પંચાલ, અને ઓક્ટાપેડ ઉપર અત્યારે તમે યલો કુર્તામાં જોઈ રહ્યા છો અનિલભાઈ પરમારને, અને તેમની સાથે સંગત કરી રહ્યા છે રાજલ બારોટ. ફરમાઈશો તરફ આગળ વધીએ ત્યારે ગૌતમ ગુલતર કહી રહ્યા છે દ્વારકાના નાથ તમે મને માયા લગાડી સોંગ ગાઓ, એડ ઈડી સમથિંગ મનુંદ કંઈક કહી રહ્યા છે કે યે યે વગાડો, અત્યારે લોકગીતો વાગી રહ્યા છે યે યે નહીં વાગી શકે. ખેર હિતેશ અમલાણી કહી રહ્યા છે મોનીથી રે મોનીથી જલસોમાં ગાવા આયા રાજલ બારોટ સૌના મનડા મોયા મોનીથી રે મોનીથી, થેન્ક યુ સો મચ હિતેશભાઈ. ગિરીશ સેનવા કહી રહ્યા છે મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. ગિરીશભાઈ હિબતપુરની ફરમાઈશ એ મોજ હા મારી જલસાની મોજ હા મોજ હા 100% અમે તમારી પ્રયત્ન કોશિશ ને પૂરી ફરમાઈશને પૂરી કરવાની પૂરી કોશિશ કરીશું. યસ અરવિંદ સમેશ કા કહી રહ્યા છે માં શક્તિ તારા આશીર્વાદ અમર સાંજ સમજ માટે, નાઇસ સોંગ મહારાજા ભોરતનો ભોરતનો મારી માલ મેલડી માનો ગરબો. રાકેશભાઈ બારોટ કહી રહ્યા છે મને નથી સમજાતું જરા આમાં વાંચવામાં છે તકલીફ પડી રહી છે અને સાથે ઘણી બધી કમેન્ટ્સ આવે છે તેમાં પાછળની કમેન્ટ્સ ફિલ્ટર થઈ જાય છે ને દેખાતું નથી. ગૌતમ ગુલતર જય જય દ્વારકાધીશ કહી રહ્યા છે. વાઘેલા રમેશકુમાર કહે છે રાજલબેન ઊભા થઈને ગાઓ જેમ મારા ગુરુ મણિરાજ બારોટ ગાતા હતા તેમ જ ગાઓ એક સોંગ. અત્યારે અમારા કેમેરાની સહેજ મર્યાદા છે અને સાથે બીજા સાજિંદાઓ પણ બેઠા છે એટલે અત્યારે બેઠેલા જ ડાયરાની મોજ માણી. હા એના માટે તમે લાઈવ પ્રોગ્રામ રાખજો મારો એટલે હું ત્યાં ગાવા આવીશ. વાઘેલા રમેશકુમાર નામ તમે યાદ રાખી લેજો બરાબર. ઓકે રમેશભાઈ તમારે લાઈવ પ્રોગ્રામ કરવાનો છે રાજલબેન નો એના માટે. વેલાજી ચાવડા કહી રહ્યા છે ચામુંડબાનો ચામુંડમાં મારો કોલતર ટાઈટ કોલર કોલર ટાઈટ રાખજે ગીત ગાઓ. ઓકે અત્યારે હવે આપણે આગળ વધીએ. રાજલબેન કયા ગીતની ફરમાઈશ અથવા કયું ગીત ગાવા જઈ રહ્યા છે તે બધું અત્યારે એક એવું જો કે ઘણા બધા ગીતોની ફરમાઈશ આવી જેમ જેમ મને યાદ આવશે એમ ગાઈશ પણ અત્યારે એક એવું કચ્છી ગીત મારે ગાવું છે જે મને ગમે છે. એ જી જલ માડી મુજા કડલા પેટી મીરા કીડીજ ને યા એલ માડી મુજા ચુડલા પેટી મીરા કીડીજ ને હાલાર જી જતન જતે જા સાવરા વાગડ દેશ મે હાલાર જી જતન જતે જા સાવરા વાગડ દેશ મે જી જલ માડી મુજા કડલા પેટી મીરા કીડીજ ને યા એલ માડી મુજા ચુડલા પેટી મીરા કીડીજ ને હાલાર જી જતન જતે જા સાવરા વાગડ દેશ મે હાલાર જી જતન જતે જા સાવરા વાગડ દેશ મે પેટી મીરા કીડીજ ને આયલ માડી મુજા ચુડલા પેટી મીરા કીડીજ ને હાલાર જી જતન જતન જા સાવરા વાગડ દેશ મે હાલાર જી જતન જતન જા સાવરા વાગડ દેશ મે મોગલ છે મશરાળી રે હો માં મેં તો ભગુડા મરમથી વાળી રે હો માં જય જય મોગલ હે મારી
છે મારી, મોગલ છે મારી, મોગલ છે મચરાડી રે હો માં, મેં તો ભગુડા માં રમતી વાળી રે હો માં, હે મેં તો ભગુડા માં રમતી વાળી રે હો માં. ખોડલ છે મારી, ખોડલ છે મારી, ખોડલ છે ખમકારી રે હો માં, મેં તો રાજો પરા રમતી વાળી રે હો માં, મોગલ છે મારી, મોગલ છે મારી, મોગલ છે મચરાળી રે, ભગુડા માં રમતી વાળી રે હો માં, એ મને ભગુડા માં રમતી વાળી રે હો માં. પડી રહી છે ને, હું તારી લઉં છું કે તમે ત્યાં બેઠા બેઠા પણ જલસો કરતા હશો રાજલ બારોટના આ લાઈવ જેમિંગને સાંભળીને. ફરમાઈશ તરફ આગળ વધીએ ત્યારે રાજેશ આહિર લહેરી લાલા કહી રહ્યા છે, અમિત રાવલ કહી રહ્યા છે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી, કે આઈ કોડિયાતર કહી રહ્યા છે અવધ માતાજીનો ભેડિયો ગાવ, મેહુલ રૈયાણી કહી રહ્યા છે કવિ દાદની રચના કાળજા કેરો કટકો પ્લીઝ, 100% અમે તેનો પ્રયત્ન કરીશું. વાહ જય મોગલ, હા મારે મોગલ માં ગુજરાતી લહેરી લાલા, જય ખોડિયાર, જય માં મોગલ, અવધ માતાજીનો ભેડિયો ગાવ પ્લીઝ, એક સોંગ ચેહરમાનું, માં મેલડી તારા આશીર્વાદ, માં બાપથી મોટું દુનિયામાં કોઈ નથી તેની ફરમાઈશ સતત આવી રહી છે. હા મોજ મંગલ મંદિર તેની પણ એક, તે પણ એક કમેન્ટ છે. ચૌહાણ ઘનશ્યામ કહી રહ્યા છે મણી બારોટની આવે યાદ, તેવું ગિરીશ રોય કહી રહ્યા છે. હર્ષ રાઠોડ કહી રહ્યા છે એક દંતા રાજલ બારોટનું ફેવરિટ સોંગ પ્લીઝ, હા મોજ, હા 100%, હા મોજ છે ભાઈ, ભાઈ 100% અમે પ્રયત્ન કરીશું તમારી આ ફરમાઈશને પૂરી કરવાનો. મેહુલ રૈયાણી મણિરાજ બારોટ કરીને લખી રહ્યા છે, મણિરાજ બારોટ ને ખૂબ આમ આંખમાં જે હાર્ટના પેલા સ્માઇલી વાળું જે સ્માઇલી છે એ મૂકી ને પછી નું ગૌરવ આગળ લઈ જતી તેમની દીકરી રાજલ બારોટ, તેવું કહી રહ્યા છે. સાથે માં શક્તિ તારા આશીર્વાદ ને ઘણી બધી કમેન્ટ્સ છે. મોરબની થનગાટ કરેની પણ એક ફરમાઈશ છે, જોઈએ રાજલબેન એ ફરમાઈશ પૂરી કરે છે. ઘણા બધા માતાજીના નામ લખી લખીને ફરમાઈશ કરી રહ્યા છે, એટલે બધા માતાજીના ચામુંડમાં, ખોડલમાં, મોગલમાં, ચેહરમાં બધાને યાદ કરીને આપણે ગીત ગાઈ લઈએ એટલે બધાની ફરમાઈશ આવી જાય. એમાં લીલો મોઢે વાળો શણગારો, લીલો મોઢે વાળો શણગારો, લીલો મોઢે વાળો રઢિયાળો, પીડી પોમરી એ સજાવો માણા રાજ, લીલો મોઢે વાળો શણગારો, મોઢે વાળો લાડી કુડી મારી ચેહરે ને બોલાવો માણા રાજ, લાડી કુડી મારી ખોડે
જલસો રે શણગારો એ લીલો મોડવાડો રઢિયાડો લીલો મોડવાડો શણગારો પીડી પોમરીએ સજાવો માણા રાત પીડી પીડી પોમરીએ સજાવો માણા રાત શરણાયું વગડાવો ઢોલ શરણાયું વગડાવો ફૂલ શેરીએ રે વિરાવો માણા રાત ગોમ ગોઠેડો બોલાવો ગોમ ગોઠેડો બોલાવો રૂડી શેરીઓ રે સજાવો માણા રાત હિલાડી કુડી મારી મોગલને બોલાવો માણા રાત હોશે હોશે મારી ચહેરને બોલાવો લીલો મોડવાડો શણગારો એ લીલો મોડવાડો રઢિયાડો લીલો મોડવાડો શણગારો પીડી પોમરી એ સજાવો માણા રાજ 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 એ પીડી પોમરી એ સજાવો માણા પડી રહી છે જલસોના આ લાઈવ જેમિંગમાં. અત્યારે જલસોનું લાઈવ જેમિંગનું અત્યારે આ 60મો એપિસોડ છે, એટલે કે 52 અઠવાડિયા. દર અઠવાડિયે અમે આ જલસોનું લાઈવ જેમિંગ કરીએ છીએ, જેમાં દર શુક્રવારે સાંજે 8-10 ગુજરાતના અલગ અલગ જાણીતા ઉભરતા કલાકારો અહીંયા જલસોના સ્ટુડિયોમાં આવે છે અને જલસોની સાથે તમારી સાથે લાઈવ જેમિંગ કરે છે. અને આજના લાઈવ જેમિંગમાં, એટલે કે લાઈવ જેમિંગના 60મા એપિસોડમાં અત્યારે આપણી સાથે જોડાયા છે રાજલ બારોટ. હવે આપણે ફરમાઈશ તરફ આગળ વધીએ ત્યારે દ્વારકા નાના, તમે મને માયા લગાડી તેની સતત ફરમાઈશ કરી જ રહ્યા છે. ગૌતમભાઈ ઘેલું ડાંગર કહી રહ્યા છે, લીલા પૈડ નજા ફરક, લીલા પૈડ નાજા ફરક. ઓકે શાહ ઉર્વિશ, હવે બેન તલવાર ફેરવો સુપર, અહીંયા નહીં ફરે તલવાર, અહીંયા ના ફરે તલવાર. સાંકડી જગ્યા છે, તમને કદાચ વિડીયોમાં લાંબુ દેખાતું હોય, પણ અહીંયા સહેજ જગ્યા ટૂંકી પડે ને, અહીંયા તલવાર કોઈને વાગી જાય એના કરતા આપણે સારું કે ના વગાડીએ ચલાવીએ. કેઆઈ કોડિયાતર કહી રહ્યા છે, ભાઈ 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 ભાઈ, થેન્ક યુ સો મચ. એડી મનુંદ કહી રહ્યા છે, વેરી નાઇસ. અષાઢી સાંજના અંબર ગાજે પ્રજ્ઞેશ ઠાકર કહી રહ્યા છે. એડી મનુંદ ફરીથી કહી રહ્યા છે, ચેહરમાં લગભગ દરેક માતાજીના નામ સાથેનું એક સરસ મજાનું ગીત આપણે હમણાં જ સાંભળ્યું. વાઘેલા રમેશકુમાર કહી રહ્યા છે, અલ્યા ડાયરે ડાયરે સાજન તારા નામ રે ભૂલી ગયો મારી બાળપણની પ્રીત, આ બે લાઈન ગાઓ, આ લાઈન તમારો, આ લાઈનને તમારો કંઠ આપો એવું કહી રહ્યા છે. જયરાજભાઈ ખાચર કહી રહ્યા છે, માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. સો હવે આગળ આપણે, સમય થોડીક હજી વાર છે, ત્યારે રાજલબેન તેમના વધુ ને વધુ જાણીતા ગીતો લઈને આવી રહ્યા છે. સરસ મજાના ગરબા પણ છે, સાંભળી રાજલ બારોટ પાસે. એ લીલા પીળા તારા ને જા પર કે, લીલા પીળા તારા ને જા પર કે, ¡Gracias!
સરસ મજાની પીક ઉપર પહોંચી ચૂક્યો છે અને ઘણી બધી કમેન્ટ્સ પણ અત્યારે આવી રહી છે ને કમેન્ટ એટલી બધી છે કે વાંચવા જઈશ તો સમય ખૂટી પડશે તેવું મને લાગે છે. પણ રાજલબેન, જેટલી પણ કમેન્ટ્સ આવે છે તેમાં સૌથી વધુ કમેન્ટ્સ સનેડો માટે છે અને કાળજા કેરો કટકો માટે છે. હવે જો થોડોક સમય બાકી છે તે સમયમાં જો તમે સનેડો કે કાળજા કેરો કટકો બંનેમાંથી કોઈ એક લઈ શકતા હો તો એ લઈ લઉં છું. અને મારા જીબેની ફરમાઈશ છે ત્યારે ખાસ યમુ કાકા બાપના પુરારી કોંડલિયું ખિલાડુ, યમુ કાકા બાપના પુરારી કોંડલિયું ખિલાડુ. દક્ષિણ ગુજરાતના જેટલા પણ લોકો હશે, દુનિયાના કોઈ પણ છેડે હશે, મને ચોક્કસ ખાતરી છે કે બધાએ તેમને ત્યાં બેસીને કે ઊભા રહીને ટીમલી કર્યું જ હશે.
ઓકે, હવે આપણે આગળ વધીએ. રજલબેન, ઓછો સમય છે, ફરમાઈશ ને હું અત્યારે નથી લેતો, પણ એક ખાસ કમેન્ટ આવી છે દરેક કલાકાર માટે. ભાઈ, આ કલાકારોને હિબતપુરના ગિરીશ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. વાલા જીઓ હજારો સાલ, અને આવી જ રીતે મોજ કરાવતા રહો વાલા. થેન્ક યુ ભાઈઓ, આભાર. ઓકે, તો આ કલાકારોની હું તમને ઓળખાણ આપી દઉં. આ કમેન્ટ કરી હતી ગિરીશભાઈએ, અને અત્યારે મારી બાજુમાં જે બેઠા છે તે ઢોલક અને તબલા ઉપર દશરથભાઈ આચાર્ય, તેમની બાજુમાં ઢોલ ઉપર ભાવેશભાઈ નાડિયા, સામે કીબોર્ડ ઉપર અમિતભાઈ પંચાલ, અને તેમની બાજુમાં ઓક્ટાપેડ ઉપર અનિલભાઈ પરમાર, અને હવે સંગત કરી રહ્યા છે રાજલ બારોટ. રાજલબેન, કયા સંગીત તરફ, કયા ગીત તરફ આગળ વધીએ છીએ? હવે જો કે સમય ઓછો છે અને ફરમાઈશો ઘણી બધી હતી, એટલે જેટલી પૂરી થઈ એટલી કરી છે, જેટલી યાદ રહી એટલી. હા, બીજી નેક્સ્ટ ટાઈમ આપણે પૂરી કરી દઈશું. માફ કરજો જો બીજી ફરમાઈશો પૂરી ના થઈ શકી હોય તો. અને હવે સમય ઘણો ઓછો છે એટલે સનેડો, સનેડો આપણે લઈ લઈએ, અને પછી જેટલી મોજ કરી છે પાછળ સનેડામાં કરી લઈએ પપ્પાના ગીતોની. સનેડો સનેડો એ સનેડો સનેડો એ સનેડો 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 લાલ સનેડો. મણિરાજ બારોટ ના યમે દીકરી હો, આ મણિરાજ બારોટ ના યમે દીકરા હો, એવું રાજલ બારોટ નો મલાલ સનેડો, રાજલ મારું નો મલાલ સનેડો. એ સનેડો 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 એ સનેડો 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 લાલ સનેડો. હમજી ને હો ભડજો લાલ સનેડો, હમજી હો કાય તો હમજો લાલ સનેડો.
રાજલ બારોટ ની હાચી હાચી વા હે અમારા ભાઈઓ ને બુનો હો આવડજો આ રાજલ બારોટ ની હાચી હાચી વા આહો વ્યસન કરવાનું તમે છોડી દેજો આહો મસાલા ખાવાનું તમે છોડી દેજો આયો જમાનો ફેશન ના કરશો કોઈ વ્યસન વ્યસન તો લાવે ટેન્શન તમે યાદ રાખજો મને એવા એવા મને એવા 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 મને એવા એવા કોડલા લિયા લોલ્યા પોંજ રામ પોપટ બોલે હે રામ લીલુ પીડુ 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 લીલુ 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 પીડુ 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 રામ લીલુ પીડુ પોંજ રૂખડા બોલ્યા પોંજ રામ પોપટ બોલે રામ લીલુ પીડુ પોંજ રૂખડા બોલ્યા પોંજ રામ પોપટ બોલે મને એવા 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 મને એવા એવા હાર લાલિયા લોલ્યા પોંજ રામ પોપટ બોલે મને એવા એવા હાર લાલિયા લોલ્યા પોંજ રામ પોપટ બોલે રામ લીલુ પીડુ 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 લીલુ 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 પીડુ 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 રામ લીલુ પીડુ પોંજ રૂખડા બોલ્યા પોંજ રામ પોપટ બોલે રામ લીલુ પીડુ પોંજ રૂખડા બોલ્યા પોંજ રામ કેવા મીઠા લાગે તારા પવાના સુર હા કેવા મીઠા લાગે તારા પવાના સુર તારી રે હારે હું તો ના ચુરી ના ચુકાય ધડકણ તી ઢેલ હા તારી રે હારે હું તો ના ચુરી ના ચુકાય ધડકણ તી ઢેલ એ કાન શેરી રમવું વાલા મુભેરી રમવું શરીરમુ વાલામ ભીડીરમુ ઓ
સિતારો ઢુલે વાગે છે બ્રજવાણી, ઢુલી તારો ઢુલે વાગે છે બ્રજવાણી, હે ગોપી રૂપે રાસ રમે છે આઈ રાણી, હે ગોપી રૂપે રાસ રમે છે આઈ રાણી, હે ઢુલી તારો ઢુલ વાગે છે બ્રજવાણી, હે ઢુલી તારો ઢુલ વાગે છે બ્રજવાણી, બ્રજવાણી
મજા પડી ગઈ છે. હવે આના પછી એવું થાય કે હવે આપણે વધારે ન કહેવું જોઈએ ને અહીંયા જ વિરમી જવું જોઈએ. અત્યારે આપણને જે કલાકારોએ મજા કરાવી છે તેમની તમને ઓળખાણ આપી દઉં, જેઓ બે કલાકથી સતત બેઠા ને બેઠા છે, તેમના પગે ખાલી ચડી ગઈ છે, તેમને વારે ઘડીએ ઊભા થઈ જવું પડે છે. ફટાફટ ઓળખાણ આપી દઉં. મારી બાજુમાં અત્યારે છે દશરથભાઈ આચાર્ય ઢોલક અને તબલા ઉપર, તેમની બાજુમાં ભાવેશભાઈ નાડિયા ઢોલ ઉપર, અમિતભાઈ પંચાલ કીબોર્ડ ઉપર અને ઓક્ટાપેડ ઉપર, અનિલભાઈ પરમાર અને સાથે રાજલ બારોટ. આ દરેક કલાકારને કાર્યક્રમની શરૂઆતમાં ઠંડી લાગતી હતી ને અત્યારે દરેકના શરીર એટલા ગરમ છે ને પસીનો નીકળે છે. સો આજનું આ લાઈવ જેમિંગ અહીંયા પતે છે, પણ આવતા શુક્રવારે સાંજે 8 વાગે ફરીથી મળીએ છીએ નવા કલાકાર, નવા સંગીત અને નવા જલસાની સાથે. આ એપ્લિકેશન જલસો જે તમે એપસ્ટોર અને પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો તે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. આખો લાઈવ જેમિંગ તમે એપ્લિકેશનમાં સળંગ સાંભળી શકશો હમણાં જ, લગભગ 1/2 કલાકની અંદર અંદર જ. સો મળીએ આવતા શુક્રવારે સાંજે 8 થી 10 અહીંયા જ. બાય.